સુરતના કામરેજ હાઈવે વિસ્તારની ઘટના. એનએચ 8 હાઈવે પર આવેલ વિજય હોટલમાં મારામારીની ઘટના. વિજય હોટલમાં સાકો ભરવાડ તેમજ તેના 4-5 સાગીરતો દ્વારા કરવામાં આવ્યો હુમલો. વિજય હોટલના માલિક ચતુરભાઈ પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો. અવારનવાર રૂપિયાની માંગણી કરવામાં આવે છે તેવો હોટલના માલિક ચતુરભાઈ દ્વારા કરાયો આક્ષેપ. હોટલના માલિકને મારામારી કરી રૂપિયા 1,850 રૂપિયા લૂંટી થયા રવાના. હોટલના માલિકનો આક્ષેપ છે કે તેમની પાસેથી દર મહિને 25,000ની કરે છે માંગણી. હોટલના માલિક પર કરવામાં આવેલ હુમલાની ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ. હોટલના માલિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં સાકો ભરવાડ અને અન્ય 4-5 ઇસમો વિરુદ્ધ અરજી નોંધાવી. શું કામરેજ પોલીસ આવા લુખા તત્વો પર ફરિયાદ દાખલ કરશે કે કેમ? બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, રમેશ સત્યની સાથે. વિજય હોટલ નેશનલ હાઈવે 8 ઉપર મારાથી નાના ભાઈ ચતુરભાઈ બેસે છે દરરોજ રાતે. એને ગઈકાલની રાત્રે 7-8 લુખા લોકો આવી અને લૂંટ ચલાવી 18,700ની આસપાસ રૂપિયા હતા બધા લૂંટીને ભાગી ગયા અને અવારનવાર મફત ખાઈ જાય છે અને ધમકી મારી જાય છે. તો મારા કોઈ પણ માણસ આવે અને મફત જમાડવા પર જનગર એ ધંધો નહીં કરવા દો. કોણ છે એ? સાકા નામનો ભરવાડ છે અને 2-4 બીજા ભરવાડ ભાઈઓ છે. પોલીસ ફરિયાદ કરી? હા, આજે અમે પોલીસમાં અરજી પણ આપેલી છે. શું માંગ છે? આવા લુખાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આજુબાજુ બધી હોટલો ત્રાસ છે પણ કોઈ ફરિયાદ કરવા માટે રાજી નથી. જો આવા લુખાઓને પ્રોત્સાહન આપ્યા કરશે તો મોટા એક સમય મોટા ગુનાઓ બની જશે.